કેમ છો બાળકો, મજામાં? મારું નામ ડિમ્પલ શાહ છે. હું જેમ શિક્ષણ સંકુલમાંથી ધોરણ 2માં વિષય હિન્દી ભણાવીશ. આપણે હિન્દીમાં રિવિઝન જોઈએ. રિવિઝન આપ્યું હતું ને, એમાં જુઓ. આપણે બાકી અક્ષર લખો અને ખૂટતા અક્ષરો લખો. બાકી અક્ષર લખો કે ખૂટતા અક્ષર લખો, બરાબર? આમાં મોટર શબ્દ છે, મોટર, તો શું બાકી છે? મો લખવાનો, બરાબર. સૂરજ એમાં શું, આગળ શું લખવાનું બાકી રહી ગયું? શું. સપેરામાં વચ્ચે પે લખવાનું છે, બરાબર. પછી કટોરી, તો આમાં ટો લખવાનું છે, બરાબર. કૌવા, જે ખૂટતો અક્ષર હોય એમાં જોઈને લખી લેવાનું છે. એ રીતે આમાં જુઓ, અગાર, અંગાર, ખુશ્બુ, તેરના, બરાબર, મોગરા અને અખલી. આમાં ખૂટતો અક્ષર હોય જે બાકી હોય એ રીતે આપણે અહીંયા લખેલો બતાવે છે, બરાબર. આ રીતે તમારે પરીક્ષામાં લખી લેવાનું જે બાકી અક્ષર હોય. લેખક, તો ખૂટતો અક્ષર લખવાનો છે. એકાંત, એમાં ખૂટતો અક્ષર લખી લેવાનો છે. પછી ચેન, પછી ઔરત ને ચંદા, બરાબર. આ રીતે જે ખૂટતો અક્ષર હોય એ જોઈ જોઈને આમાં લખવાનો છે. પછી નીચે જુઓ, અકો તીરકી દિશા મેં પટકર શબ્દ બનાવો. હવે અમ, અમ અને માથે મીંડું અંગ છે. આ શબ્દ, આ એક એક અક્ષરને આગળ આમાં અને માથે મીંડું અન્ન લગાવવાનું છે, બરાબર. એટલે આમાં આ લીટીઓ આપી હોય એમાં તમારે અને માથે મીંડું અહીં અમ લગાવીને બધા શબ્દો લખવાના છે. તો અને અહીંયા મૂક્યો અંગ, તો અંડા થયું. પછી અંગૂર, તો આ શબ્દ અહીંયા લખવાનો છે. અંબર, તો શબ્દ અહીંયા લખવાનો છે. પછી અંશ, તો અંશ લખવાનો છે, બરાબર. અંત, તો અહીંયા લખવાનો છે અંત, બરાબર. આ રીતે પછી આમાં જુઓ કે અને માથે મીંડું અંગ છે, બરાબર. તો આમાં જે અમ પર આવતા હોય શબ્દ પર ખરું કરવાનું છે. આગળ અને માથે મીંડું અંગ આવવો જોઈએ, બરાબર. તો અહીંયા છે અંગૂર, આમાં અંશ છે, બરાબર. આમાં અંત છે, આગળ અને માથે મીંડું અંગ આવ્યો ને. અને અંગાર છે, આમાં તમારે ખરું કરીને બતાવવાનું છે. ચિત્ર પહેચાન કર કોષ્ટક ભરો. ચિત્ર ઓળખી ખાના પૂરું, બરાબર. હવે આ ચિત્ર શેનું છે, તમને શેનું બતાવે છે? અને અહીંયા શું લખેલું છે? અંડા, બરાબર. અને અહીંયા અંડા લખ્યું છે, અહીંયા આગળ લખવાનું છે ડા. પછી અંગૂર, બરાબર. તો અહીંયા લખવાનું છે ર, જે બાકી હોય આપણે આમાં જોઈને લખી લેવાનું છે. આડા અને ઊભા શબ્દ, બરાબર. આ અંડા છે ને, આ અંગૂર બતાવે છે. હવે આનું આનું શું છે, આમાં શું છે, આને શું ચિત્ર શું છે? મેજ. તો અહીંયા મેજ લખેલું છે, બરાબર. આવું મે અને ખાનામાં લખવાનું છે મે. પછી આ શું છે? જલેબી. તો જલેબી, આ રીતે ખાનામાં ખૂટતો અક્ષર લખવાનો છે. પછી આ કરેલા છે, તો આડી લાઈનમાં કરેલા આવે. અને આ કરેન, તો આવું ઊભી લાઈનમાં કરેન લખવાનું છે, બરાબર. ખૂટતો અક્ષર જોઈને લખી લેવાનો છે. હવે પાછળ જુઓ, પછી આ ચિત્ર શેનું છે? મેલાનું છે. બધું ઝાંખું છે પણ ચિત્ર શેનું છે? મેલાનું છે, મેલા, બરાબર. તો અહીંયા ઉપર મે અને લા. પછી આ કેલા છે, તો કે અને લા, જે ખૂટતો શબ્દ હોય એ જોઈને લખી લેવાનો છે, બરાબર. પછી આ શું છે? ઢોલ છે, ઢોલ, બરાબર. અહીંયા ઊભી લાઈનમાં અને આડી લાઈનમાં કોયલ છે, લખવાનું છે આડી લાઈનમાં કોયલ. પછી આ મોર છે, તો મોર. અને આ ખરગોશ છે, તો ખ ર ગો સ. આ રીતે કૌષ્ટક છે, શબ્દ ચૂનકર ખાલી જગ્યા ભરો. કૌશમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે આ કૌંસમાં બધા નામ લખેલા છે, બરાબર. એ બધા આપણે ખાલી જગ્યામાં જે આવે આમાંથી જોઈને લખવાના છે. તો આ ચિત્ર શેનું છે? કરેલાનું છે. તો કે કરેલા લખ્યું, કરેલા કડવા હોતા હે, બરાબર. અહીંયા કરેલા, આ ચિત્ર શેનું છે? કરેલાનું. તો અહીંયા કરેલા લખ્યું, તમને લખતા બી ના આવે, કૌંસમાં બતાવ્યું બી છે કે કરેલા લખવાનું છે આ રીતે, બરાબર. આમાં લો તમારે આમ આવું કરવાનું છે, લ, બરાબર. એટલે આ જોઈને કરેલા અહીંયા લખવાનું છે. પછી આ
આ શેનું છે? ઠઠેરા છે. આ ચિત્ર શેનું છે? ઠઠેરા. પછી તો અહીંયા લખેલું છે ઠઠેરા, એ જોઈને અહીંયા લખેલું છે ઠઠેરા બર્તન બનાતા હે. પછી આ શું છે? હંસ છે. તલાબ મેં હંસ તરતા હે, બરાબર. હંસ અહીંયા છે કૌંસમાં, હંસ લખેલું છે ને એ અહીંયા લખવાનું છે ખાલી જગ્યામાં. તાલાબ મેં હંસ તરતા હે. પછી આ જલેબી છે, તો રમેશ જલેબી ખા, બરાબર. આ જલેબી શબ્દ અહીંયા લખવાનો છે અને અહીંયા સૂધીને કૌંસમાં લખ્યો છે જલેબી જોઈને લખવાનું છે આપણે. પછી આ મુર્ગા અંડા દેતી હે, બરાબર. તો અહીંયા લખેલું હોય આપણે જોઈને લખવાનું છે કે મુર્ગા અંડા દેતી હે, બરાબર. પછી આ નીચે રંભા મંદિર જા, એ મંદિર બતાવ્યું છે ને લખવાનું છે. આમાં છે મંદિર, રંભા મંદિર જા, બરાબર. હવે નીચે જો, ચિત્ર પહેચાન કર નીચે ઉસકા નામ લખો. ચિત્ર ઓળખી નીચે તેનું નામ લખવાનું છે, બરાબર. હવે આ બધા ચિત્રો શેના છે તમે કૌંસમાં આપેલા છે, બરાબર. આ ચિત્ર શેના છે તમને કૌંસમાં આપેલા છે. હવે આને શું છે? બેલ છે, પહેલું જ છે બેલ, બરાબર. તો અહીંયા લખવાનું છે આપણે બેલ. પછી આ ચિત્ર શેનું છે? બંદર છે. તો અહીંયા લખવાનું છે આપણે બંદર. આ ચિત્ર શેનું છે? પતંગ છે. તો અહીંયા લખ્યું છે ને પતંગ, અહીંયા લખી લેવાનું છે. આ કેલા છે, તો આમાં કેલા છે ને એ આમાં લખી લેવાનું છે, બરાબર. બેલ, બંદર, પતંગ અને કેલા આવડે ને, આમાં ચિત્ર આવ્યા હોય આવા તેનું જોઈને તમને નામ લખતા આવડે. હવે આ જોયું ચિત્ર, આ શેનું ચિત્ર છે? મોટર છે, બરાબર. તો અહીંયા લખ્યું આપણે મોટર. પછી આ પૈસા છે, તો અહીં લખવાનું છે પૈસા. અને આ કે માહિતી છે, બરાબર. આ ચિત્ર શેનું છે? નારંગી. અહીંયા મેં આમાં નારંગી લખવાનું હતું અને બંદર લખ્યું, બરાબર. આમાં તમે આ ચેકી નાખજો, અહીંયા નારંગી લખવાનું આવે છે, બરાબર. નારંગી લખજો અને કૌંસમાં તમારે અહીંયા નારંગી આવશે, જો નારંગી, બરાબર. એટલે આ છે સુધારી દેજો. અહીંયા નીચે આવે છે નારંગી, બરાબર. હવે અહીંયા જુઓ, પઢો અને લખો, વાંચો અને લખો. હવે આ શબ્દો આપ્યા છે કે અપને, તો અહીંયા સામે જોઈને લખવાનું છે અપને. મેલા, સામે લખવાનું છે મેલા. તેરના, એ રીતે બોલીને તેરના લખવાનું છે. પછી મોસમ, અહીંયા લખવાનું મોસમ. ખૈયા, બરાબર. મોહન ઓર અશોક. પછી બસેરા, મૈયા સોના, તિરંગા ઓજ, મોના મોસી પતંગ, બરાબર. આ શબ્દો આવા બોલવાના અને સામે જોઈને લખવાના છે. હવે નીચે જો, વાક્ય પઢો લખો, વાક્ય વાંચો અને લખો. હવે આ વાક્ય વાંચો ને કે કેતન પતંગ લાતા હે, જો બોલીને અહીંયા સામે લખ્યું, બરાબર. અભિષેક અંગુર ખાતા હે, મોસમ બડા સુહાના હે, નોકર કામ કરતા હે, કોયલ કાલી હે, સરકસ મેં જોકર થા, બહન મૈયા મૈયા ચરાને જા, બરાબર. આ રીતે જોઈ જોઈને શબ્દો આમાં લખવાના હોય છે, આવે છે પરીક્ષામાં, બરાબર. સારા અક્ષરથી પરીક્ષામાં આવા શબ્દો આવે તો સારા અક્ષરથી લખવાનું છે આપણે. હવે આપણે લેસન જોઈએ, બરાબર. આજે તારીખ કઈ છે? 2/1/2021. વાર કયો છે? મંગળવાર છે. આપણે આજે રિવિઝન ચલાવ્યું ને, આજે ચલાવેલું રિવિઝન તમારે તૈયાર કરવાનું છે, બરાબર. આજે ચલાવેલું રિવિઝન તમારે તૈયાર કરવાનું છે. અને આ બધા શબ્દો આવે છે એ બોલતા જવાનું ને સારા અક્ષરથી તમારે તૈયાર કરવાના. અક્ષર સુધારવા માટે તમારે લખવું હોય તો આ તમે શબ્દો લખી શકો છો, બરાબર. કે શબ્દ સારા અક્ષરથી તમે નોટમાં લખતા રહેવાનું, જેથી તમને અક્ષર બી સુધરે, સારા અક્ષરથી લખતા બી આવડે. એટલે આ બધું લખવાનું.
જેટલું લખશો એટલા અક્ષર સારા નીકળશે. બરાબર, આવજો.